અરવલ્લી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં છેલ્લા એક માસથી ખેતરોમાં સિંચાઈમાં ગોઠવેલી ડીપની પાઇપોની ચોરીની ફરિયાદ નોંધાઈ છે, ત્યારે મોડાસાના મહાદેવપુરા કંપાના ખેતરમાંથી સિંચાઈની ડીપની પાઇપો ચોરી જતા તસ્કરો ઝડપાયા. ખેતરોમાંથી ડ્રીપ પાઇપોની ચોરીની ઘટનાઓ વચ્ચે ગઈ રાત્રે મોડાસાના મહાદેવપુરા કંપાના ખેતરમાંથી બે લબર મુછિયા તસ્કરો લોડિંગ રિક્ષામાં પાઇપો ભરીને જતા ખેડૂતોના હાથે રંગે હાથે ઝડપાયા. ખેતરમાંથી લોડિંગ રિક્ષાનો અવાજ આવતા ખેડૂતે વિચાર્યું કે રાત્રિના સમયે કોઈ ટ્રેક્ટર કે અન્ય વાહન ખેતરમાં ગયું નથી, તો આ ખેતરમાં વાહન ક્યાંથી આવ્યું. જેથી ખેડૂતે રિક્ષા રોકીને જોયું તો રિક્ષામાં ડ્રીપ સિંચાઈની પાઇપો ભરેલી હતી, જેથી અન્ય ખેડૂતો પણ ઉમટી આવ્યા. બંને ચોરોને ઝડપી ખેડૂતોએ બંને તસ્કરોને મોડાસા રૂરલ પોલીસમાં રજૂ કર્યા અને પોલીસે બંનેની સામે પૂછપરછ આધારે કાર્યવાહી હાથ ધરી. ખેડૂતોએ સ્થળ પર તસ્કરો સાથે કરેલ પ્રાથમિક પૂછપરછમાં તસ્કરો જણાવ્યું હતું કે આ રિક્ષામાં ભરેલ ડ્રીપ સિંચાઈની પાઇપો તો જિલ્લામાંથી ચોરીને રણાસન લઈ જવાની હોવાનું જણાવ્યું હતું. જો કે પોલીસ યોગ્ય તપાસ કરે તો જિલ્લામાં અન્ય ડ્રીપ પાઇપો ચોરીની ફરિયાદોનો પણ ભેદ ઉકેલાઈ શકે છે અને ડ્રીપ ચોરીની મોટી ગેંગ ઝડપવાની શક્યતા છે, ત્યારે પોલીસ કઈ દિશામાં કામ કરે છે એ જોવું રહ્યું. નમન પંડ્યા, ZSTV, અરવલ્લી.